जो बरसों से घुटने के दर्द से परेशान थे और दर्द की वजह से इनके जिस्म में शरीर में बहुत कमज़ोरी आ चुकी थी, जो ये खुद बता रहे थे कि चलने में भी इनको समस्या होती थी। हाँ विपुल भाई, विपुल भाई आ तमार मम्मी छे ने? बराबर। मम्मी ने दवा केटलो टाइम थी चालू से अपने यहाँ थी? 6-7 वर्ष थी गया। अच्छा 6-7 वर्ष थी बीजे थी तमें दवा चालू होती? क्या क्या दवा ले आया? पाटन पाटन सुधी ले आया। बराबर। हवे अपना जिला ने आयुर्वेदिक एंड हिजामा सेंटर बचाऊ अपने यहाँ केटलो टाइम थी दवा चालू से? 15 दिवस थी गया। 15 दिवस थिया से? बराबर। पहला शू तकलीफ थी माजी ने? हाथ ने पग ने गैस ने बहुत तकलीफ थी। गैस ने तकलीफ थी ने हाथ पग ने आया त्यारे हाथ पग मा गुटता घुटण ने बहुत એટલે હાલી ન શકતા હતા માસી? હાલવામાં એટલે તકલીફ પડતી, હાલે કેમ કરું? રોઈ જતા હતા આટલી તકલીફ પડતી હતી? બરાબર, યાની ગુડાનો દુખાવો ને આ તમે આવ્યા ત્યારે અહીંયા તમારા પગમાં ઘણો સોજો હતો? આજ સોજો નથી ને? હવે એ સોજો પણ ઉતરી ગયો ને હવે તમારો ગુડાનો દુખાવો મટી ગયો અને શરીર પણ પહેલાં બહુ નબળાઈ હતી ને 15 દિવસમાં શરીર પણ સારો થઈ ગયો, નબળાઈ દૂર થઈ ગઈ, હવે ગેસની તકલીફ નથી ને? બરાબર, બરતરા થતી હતી ને ગેસ બોરો થતો હતો મેન, તમારો પીડા બહુ થતી હતી શરીરમાં, તમે હાલી ન શકતા હતા, નબળાઈ બહુ આવી ગઈ હતી. બરાબર. હવે એ 15 દિવસમાં પહેલા વાળી કોઈ તકલીફ નથી રહી તમારે? આપણી દવા જીલાણી આયુર્વેદિકમાં 15 દિવસથી દવા ચાલુ છે અને 15 દિવસમાં તમારે કેટલો વિપુલભાઈ 80-90% ફાયદો હશે? વાહ વાહ, 80-90% જેવો ફાયદો છે. બરાબર. અને વિપુલભાઈ તમે તમારા માજી એના પહેલાં પણ દવા કોકની લઈ ગયા હર્ષ મસાની, એમને પણ મટી ગયો, એ પણ તમારા સગા હતા? બરાબર. બરાબર. આજ સુધી તમારા સગા અહીંયા કેટલા દવા લેવા આવ્યા હશે મારે કને? 15-20 જણા આવ્યા હશે. બધાને મટી ગયો? બધાને, કોકને ગેસવાળી તકલીફ હતી, કોકને હર્ષ મસાની. બરાબર. કોકને હાથ પગના દુખાવો, કોકને પથરી, એ જો તકલીફ હતી બધાને મટી ગયો. દોસ્તો યે વિપુલ જિનકો એનકે અમ્મી બેઠે ઇનકો બરસો સે તકલીફ થી શરીર કી કમઝોરી ઓર ઘૂટને કા દર્દ બહોત હોતા થા યે ખુદ બતા રહે કે અભી 15 દિન સે જિલાણી આયુર્વેદિક એન હિજામા સેન્ટર બચાવ મે હકી મોહમ્મદ અનિફ અકબરી કી પાસ મે દવાઈ ખા રહે હૈ તો આજ યે મરીઝ ખુદ આપકે સામને બતા રહે હૈ કે ઇનકો પહેલે વાલી અભી કોઈ પ્રોબ્લેમ નહીં હૈ ઓર 15 હી દિન મે ઇનકો પૂરા પૂરા રિઝલ્ટ મિલ ગયા હૈ. જિલ્લાની આયુર્વેદિક એન્ડ હિજામા સેન્ટર, હકીમ મોહમ્મદ અનિફ અકબરી, મેઇન બજાર, ભચાઉ.